नमस्ते विद्यार्थी मित्रों, श्री संजय प्राथमिक शाला विषय अंग्रेजी धोरण 3। आज आपणे एमां शीखीशुं स्टेप 3 पक्षीओना नाम। पक्षीओने शुं कहेवाय अंग्रेजीमां? बर्ड्स, BIRDS, बर्ड्स एटले के पक्षीओ। अहींया तमने अलग अलग चित्र आपेला छे, एमां पक्षीओना स्पेलिंग उच्चार अर्थ आपेला छे। आमांथी तमे घणा पक्षीओने ओळखो पण छो। तो आ पेलू चित्र शेनू छे? चकलीनू। तो चकली तो तमे जोई ज हशे, तेने शुं कहेवाय? स्पेरो। अने तेनो स्पेलिंग थशे SPARROW, स्पेरो एटले चकली। अहींया तमने वे बॉक्स આપેલા છે, એમાં તમારે તેનો સ્પેલિંગ ઉચ્ચાર અર્થ સારા અક્ષરે જોઈ જોઈને લખવાનો છે। પછી તેની સામેનું ચિત્ર શેનું છે એ પણ તમને ખબર જ હશે। મોરનું ચિત્ર છે, તો મોર પણ તમે જોયેલો જ છે। તો મોરને શું કહેવાય? પીકોક। તો તેનો સ્પેલિંગ થશે PEACOCK, પીકોક એટલે મોર। પછી આ શેનું ચિત્ર છે? પોપટનું। પોપટ પણ તમે જોયેલો જ છે। પોપટને શું કહેવાય? પેરટ। તેનો સ્પેલિંગ થશે PARROT, પેરટ એટલે પોપટ। પછી તેની સામે છે કૂકડો। તો કૂકડાને શું કહેવાશે? કોક। અને કોકનો સ્પેલિંગ થશે COCK, કોક એટલે કૂકડો। ત્યારબાદ આવે છે કાગડો। તો આ શેનું ચિત્ર છે? કાગડાનું છે। તો કાગડાને શું કહેવાશે? ક્રો। અને તેનો સ્પેલિંગ થશે CROW, ક્રો એટલે કાગડો। પછી સામે છે શેનું ચિત્ર છે? બતક। તો બતકને અંગ્રેજીમાં શું કહેવાશે? ડક। અને ડકનો સ્પેલિંગ થશે DUCK, ડક એટલે બતક। પછી આ શેનું ચિત્ર છે? કબૂતર, એ પણ તમે જોયેલું જ છે। તો કબૂતરને શું કહેવાશે? ડવ। તો તેનો સ્પેલિંગ થશે DOVE, ડવ એટલે કબૂતર। પછી તેની સામે છે શેનું ચિત્ર છે? મરઘીનું છે। તો મરઘીને શું કહેવાશે? હેન। અને હેનનો સ્પેલિંગ થશે HEN, હેન એટલે મરઘી। ત્યારબાદ આ શેનું ચિત્ર છે? હંસ। હંસને શું કહેવાશે અંગ્રેજીમાં? સ્વોન। અને તેનો સ્પેલિંગ થશે SWAN, સ્વોન એટલે હંસ। ત્યારબાદ સામે છે શેનું ચિત્ર છે? આ ઘુવડનું ચિત્ર છે। તો ઘુવડને અંગ્રેજીમાં શું કહેવાશે? આઉલ। અને આઉલનો સ્પેલિંગ થશે OWL, આઉલ એટલે ઘુવડ। ત્યારબાદ છે શેનું ચિત્ર છે? આ સાંભળીનું ચિત્ર છે। તો સાંભળીને અંગ્રેજીમાં શું કહેવાશે? કાઇટ। અને તેનો સ્પેલિંગ થશે KITE, કાઇટ એટલે સાંભળી। ત્યારબાદ સામે શેનું ચિત્ર છે? ગરુડ। ગરુડનું ચિત્ર છે, ગરુડને શું કહેવાશે અંગ્રેજીમાં? ઈગલ। અને ઈગલનો સ્પેલિંગ થશે EAGLE. પછી વિદ્યાર્થી મિત્રો, હું તમને એક વિડીયો બતાવું છું જેમાં અલગ અલગ પક્ષીઓના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ સાથે નામ આપેલા છે। એ વિડીયો જોવાની પણ તમને મજા આવશે અને અલગ અલગ પક્ષીઓ વિશે પણ જાણવા મળશે। પેરટ, પેરટ એટલે પોપટ। પી આર
विद्यार्थी मित्रों तमे अलग अलग विडियो में अलग अलग पक्षी जोया तेना स्पेलिंग उच्चार अर्थ जोया। हवे आपणे ज्ञान कसोटी आवे छे स्वाध्याय, तो एमां पहेलो प्रश्न छे शब्द कोयडो पूरो करो। अहींया तमने चार बॉक्स आपेला छे, 1 2 3 4, अने अहींया सामे तेनो उच्चार आपेलो छे पीकॉक। तो अहीं 1 માં તમારે શું લખવાનું છે પીકોકનો સ્પેલિંગ। પછી બીજું છે આઉલ, તો અહીંયા આ બીજું બોક્સ આપેલું છે અહીંયા તમારે આઉલનો સ્પેલિંગ લખવાનો છે। ત્રીજું છે પેરટ, પેરટ એટલે પોપટ, તો અહીંયા ત્રીજા નંબરનું છે ત્યાં તમારે પેરટ લખવાનું છે। અને ચોથું અહીં શું આપેલું છે સ્વોન, તો તમારે ત્યાં સ્વોનનો સ્પેલિંગ લખવાનું છે। તો ચાલો આપણે સ્વાધ્યાય કરીએ। તો પહેલાં આવે છે, પહેલાં શું આપેલું છે પીકોક, તો આપણે ત્યાં પીકોકનો સ્પેલિંગ લખીશું। આગળ આપણે જોયું શું થાય પીકોકનો સ્પેલિંગ, તો પહેલાં આવશે પી, પછી ઈ, પી ઈ, ત્યારબાદ આવશે એ, પી ઈ એ સી ઓ સી કે, પીકોક એટલે મોર, એ, પછી આવશે સી, ત્યારબાદ ઓ, સી,
અને કે પીઈ એ સી ઓ સી કે પીકોક એટલે મોર. પછી બીજું શું આપેલું છે, આઉલ. તો ત્યાં આપણે આઉલનો સ્પેલિંગ લખીશું, તેનો સ્પેલિંગ શું થશે, ઓ ડબલ્યુ એલ. આઉલ એટલે ઘુવડ. તો અહીંયા આવશે ઓ પછી ડબલ્યુ અને એલ. ઓ ડબલ્યુ એલ આઉલ એટલે ઘુવડ. પછી ત્રીજું શું આપેલું છે, પેરટ. તો આપણે અહીંયા પેરટનો સ્પેલિંગ લખશું, પેરટ એટલે શું થશે, પોપટ. તો પેરટનો સ્પેલિંગ થશે પી એ ડબલ આર ઓ ટી, પેરટ એટલે પોપટ. તો અહીંયા તમને પી આપેલો જ છે, તો અહીંયા એ લખશું, પી એ ડબલ આર બે વાર આર આવશે, ઓ પણ આપેલો જ છે અને ટી, પી એ ડબલ આર ઓ ટી, પેરટ એટલે પોપટ. ને ચોથામાં કોનો સ્પેલિંગ લખવાનો છે, સ્વોન. સ્વોન એટલે હંસ. તો તેનો સ્પેલિંગ શું થશે, એસ ડબલ્યુ એ એન, સ્વોન એટલે હંસ. આપણે અહીંયા ચોથામાં સ્વોનનો સ્પેલિંગ લખશું, એસ ડબલ્યુ એ આપેલો જ છે અને અહીંયા એન, એસ ડબલ્યુ એ એન, સ્વોન એટલે હંસ. ત્યાર પછીનો પ્રશ્ન આવે છે કે સાચા જવાબ સામે રાઉન્ડમાં ઘાટું કરો. અહીંયા તમને ત્રણ સ્પેલિંગ આપેલા છે અને સામે એક ચિત્ર આપેલું છે. તો આ સ્પેલિંગમાંથી આ ચિત્ર આપેલું છે એમાંથી કયો સ્પેલિંગ સાચો છે એમાં તમારે ઘાટું કરવાનું છે. તો પહેલા આ શેનું ચિત્ર છે, કાગડો. તો કાગડાને શું કહેવાય, ક્રો કહેવાય. શું કહેવાય, ક્રો કહેવાય. તો આપણે ત્યાં તેની સામે ઘાટું કરશું. પહેલા છે હેન, પછી કાઇટ અને ત્રીજું ક્રો. હેન એટલે મરઘી, કાઇટ એટલે સંભળી અને ક્રો એટલે કાગડો. તો તમારે ક્રોના સ્પેલિંગ સામે ઘાટું કરવાનું છે. તો આ ક્રોના સ્પેલિંગ સામે આપણે ઘાટું કરી નાખ્યું, ક્રો એટલે કાગડો. પછી એવી જ રીતે સામે બીજું ચિત્ર આપેલું છે. તો બીજું શેનું ચિત્ર છે, શેનું ચિત્ર છે, આગળ આપણે સ્પેલિંગમાં જોયું કબૂતર. તો કબૂતરને શું કહેવાશે, ડવ. તો અહીંયા તમને ત્રણ સ્પેલિંગ આપેલા છે, પહેલું છે ડક, બીજું ડવ અને ત્રીજું સ્વોન. તો ડક એટલે શું થશે, બતક. ડવ એટલે કબૂતર અને સ્વોન એટલે હંસ. તો અહીંયા શેનું ચિત્ર છે, ડવનું છે, કબૂતરનું છે, એટલે આપણે ડવની સામે ઘાટું કરશું. પછી સામે શેનું ચિત્ર છે, આ મરઘીનું ચિત્ર છે. તો પહેલાં છે હેન, પછી આઉલ અને ક્રો. તો આમાંથી કયો સ્પેલિંગ સાચો છે, તો મરઘીને શું કહેવાય, હેન. તો પહેલાં છે એચી એન, પછી ઓ ડબલ્યુ એલ, આઉલ એટલે ઘુવડ અને ક્રો સી આર ઓ ડબલ્યુ, ક્રો એટલે શું થશે, કાગડો થશે. તો અહીંયા તમને મરઘીનું ચિત્ર આપેલું છે એટલે આપણે હેનની સામે કરશું. હેન એટલે શું થાય, મરઘી. તો તમારે અહીંયા હેનમાં ઘાટું કરવાનું છે, એટલે થઈ ગયું હેનના સ્પેલિંગ સામે ઘાટું. ત્યાર પછીનો પ્રશ્ન આવે છે કે યોગ્ય જોડકા જોડો. તો એમાં છે, પહેલાં છે ચકલી, કૂકડો, બતક અને હંસ, અને સામે તેનો સાચો જવાબ આપેલો છે કોક, ડક, સ્વોન અને સ્પેરો. અહીંયા પક્ષીના નામ ગુજરાતીમાં આપેલા છે અને સામે તેનો ઉચ્ચાર આપેલો છે. તો એમાં તમારે જોડવાનું છે. તો ચકલીને શું કહેવાય, સ્પેરો કહેવાય.
આપણે આગળ સ્પેલિંગમાં જોયું તો આપણે તેને સ્પેરો સામે જોડીશું. ત્યારબાદ બીજું છે કૂકડો. તો કૂકડાને શું કહેવાશે? કોક. તો આપણે તેને કોક સામે જોડીશું. ત્યાર પછી છે બતક. તો બતકને શું કહેવાય? આગળ આપણે જોયું બતકને કહેવાશે ડક. એટલે આપણે તેને ડક સામે જોડીશું. પછી શું છે હંસ? તો હંસને શું કહેવાશે? સ્વોન. સ્વોન એટલે હંસ. ત્યારબાદ સામે પણ એવી રીતે જ કરવાનું છે. અહીં પક્ષીના નામ તમને સ્પેલિંગમાં આપેલા છે અને સામે તેનું ગુજરાતી આપેલું છે. પહેલાં છે ઈગલ, કાઈટ, કોક, આઉલ અને સામે આપેલું છે ઘુવડ, ગરુડ, સંભળી અને કૂકડો. તો ઈગલ, ઈગલ એટલે શું થશે? આગળ આપણે સ્પેલિંગમાં જોયું હતું ઈગલ એટલે ગરુડ. તો આપણે ગરુડ સામે જોડીશું. ત્યારબાદ બીજું છે કાઈટ, કે આઈ ટી ઈ. કાઈટ એટલે સંભળી. તો તેને સંભળી સાથે જોડીશું. પછી છે કોક, સી ઓ સી કે. કોક એટલે કૂકડો. તો તેને કૂકડા સામે જોડીશું. અને છેલ્લે શું છે? ઓ ડબલ્યુ એલ, આઉલ એટલે ઘુવડ. ત્યાર પછીનો પ્રશ્ન આવે છે કે નીચે આપેલ ગુજરાતી શબ્દ. આ પ્રશ્નમાં તમારે ગુજરાતી શબ્દ માટે અંગ્રેજી ઉચ્ચાર લખો. તો પહેલાં આપેલું છે મરઘી, કાગડો અને ચકલી. તો આગળ આપણે સ્પેલિંગ ઉચ્ચાર જોયા, તેમાં તમે જોઈ લીધું કે મરઘીનો સ્પેલિંગ શું થાય, ઉચ્ચાર શું થાય, કાગડાનો શું થાય ને ચકલીનો શું થાય. તો આપણે અહીંયા પહેલાં મરઘીનો અંગ્રેજી ઉચ્ચાર લખશું. તો મરઘીને શું કહેવાશે? હેન કહેવાશે. તો આપણે લખીશું ગુજરાતીમાં હેન. હેન એટલે મરઘી. ત્યારબાદ બીજો છે કાગડો. તો કાગડાને શું કહેવાય? ક્રો કહેવાય. તો આપણે અહીં લખીશું ક્રો. અને ચકલીને શું કહેવાશે? સ્પેરો. સ્પેરો એટલે ચકલી. ત્યાર પછીનો પ્રશ્ન આવે છે નીચે આપેલ કોષ્ટકમાંથી પક્ષીઓના નામ શોધી તેની ફરતે ચોરસ કરો અને નામ બાજુમાં લખો. અહીંયા તમને એક ચોરસ આપેલું છે, તેમાં અલગ અલગ પક્ષીઓના નામ આપેલા છે અને સામે એક બે ત્રણ ચાર ખાલી જગ્યા આપેલી છે. આ બોક્સમાં તમે જે ચોરસ કરો તે સામે તમારે પક્ષીઓના સ્પેલિંગ લખવાના છે. તો એમાં પહેલાં આવે, પહેલાં સ્પેલિંગ કયો બનશે પક્ષીનો? તો હેન. તો અહીંયા હેન, હેન ઉપર આપણે ચોરસ કરીશું. અને અહીંયા જે તમે ચોરસ કર્યું હોય તે તમારે સામે અહીંયા લખવાનું છે. ત્યારબાદ બીજો સ્પેલિંગ શું બનશે? ક્રો, સી આર ઓ ડબલ્યુ. પછી ત્રીજો સ્પેલિંગ શું બનશે? સ્વોન, એસ ડબલ્યુ એ એન. સ્વોન એટલે હંસ. પછી ચોથો સ્પેલિંગ શું બનશે? કાઈટ, કે આઈ ટી ઈ. કાઈટ એટલે સંભળી. તો અહીંયા તમે જે સ્પેલિંગમાં ચોરસ કર્યું છે તમારે અહીંયા સામે લખવાના છે. તો પહેલાં આપણે ક્યાં સ્પેલિંગમાં કર્યું હતું? હેન. તો આપણે અહીંયા હેનનો સ્પેલિંગ લખશું એચ ઈ એન. હેન એટલે શું થશે? મરઘી. પછી બીજા ક્યાં સ્પેલિંગમાં કર્યું હતું? ક્રો, સી આર ઓ ડબલ્યુ. ક્રો એટલે કાગડો. પછી ત્રીજો સ્પેલિંગ છે સ્વોન, એસ ડબલ્યુ એ એન. સ્વોન એટલે હંસ. અને ચોથો સ્પેલિંગ છે કાઈટ, કે આઈ ટી ઈ. કાઈટ એટલે સંભળી.
तो आवी ज रीते विद्यार्थी मित्रों तमे अलग अलग पक्षीओना चित्रों कापीने तमे चार्ट पण बनावी सको अने तेना चित्रों ने नीचे तमे नाम स्पेलिंग उच्चारण साथे लखी सको एवी रीते तमे प्रवृत्ति पण करी शको अने तमने अलग अलग पक्षीओनी जानकारी पण मळी रहे। त्यारबाद आवे छे स्टेप फोर, शाकभाजीना नाम। शाकभाजीने शूँ कहेवाशे? वेजिटेबल्स, वी ई जी ई टी ए बी एल ई एस, वेजिटेबल्स एटले के शाकभाजी। विद्यार्थी मित्रों तमने शाकभाजी विषे तो खबर ज हशे कारण के रोज तमारा घर में कंईक ने कंईक बनतु होय छे शाकभाजी। तो એમાં આપણે પહેલાં શેનું ચિત્ર છે તમને ખબર જ હશે અને તમે જોયેલું પણ છે, ચીલી। ચીલી એટલે કે મરચું, તો તેનો સ્પેલિંગ થશે સી એચ આઈ ડબલ એલ આઈ, ચીલી એટલે મરચું। પછી આ શેનું ચિત્ર છે એ પણ તમને ખબર જ હશે, એ છે લીંબુ। લીંબુ પણ આપણા ઘરમાં રોજ હોય જ છે અને તેનો ઉપયોગ પણ આપણે રોજ કરીએ છીએ। તો લીંબુને શું કહેવાશે? લેમન, તો તેનો સ્પેલિંગ થશે એલ ઈ એમ ઓ એન, લેમન એટલે લીંબુ। પછી આવે છે આ શેનું ચિત્ર છે એ પણ તમને ખબર જ હશે અને તમને બધાને આનું શાક પણ ભાવતું જ હશે, તો આ છે બટાકો, તો તેને શું કહેવાય? પટેટો, તો તેનો સ્પેલિંગ શું થશે? પી ઓ ટી એ ટી ઓ, પટેટો એટલે બટાકો। પછી છે આ શેનું ચિત્ર છે? ટામેટાનું છે, તેના વિશે પણ તમને ખબર જ હશે અને આપણા ઘરમાં રોજ શાક હોય જ છે, તો ટમાટાને શું કહેવાય? ટમાટો, તેનો સ્પેલિંગ થશે ટી ઓ એમ એ ટી ઓ, ટમાટો એટલે ટમેટું। ત્યારબાદ આ શેનું ચિત્ર છે? મૂળો, તો મૂળાને શું કહેવાશે અંગ્રેજીમાં? રેડિશ, આર એ ડી આઈ એસ એચ, રેડિસ એટલે મૂળો। ત્યારબાદ સામે શેનું ચિત્ર છે? ડુંગળી, ડુંગળી પણ આપણા ઘરમાં રોજ હોય જ છે અને તમે જોયેલી પણ છે, તો ડુંગળીને શું કહેવાશે? અનિયન, અને તેનો સ્પેલિંગ શું થશે? ઓ એન આઈ ઓ એન, અનિયન એટલે ડુંગળી। ત્યારબાદ છે શેનું ચિત્ર છે? ગાજર, તો ગાજરને શું કહેવાય? કેરટ કહેવાય, અને તેનો સ્પેલિંગ શું થશે? સી એ ડબલ આર ઓ ટી, કેરટ એટલે ગાજર। પછી સામે શેનું ચિત્ર છે? કોબીનું છે, તો કોબીને શું કહેવાય? સી એ ડબલ બી એ જી ઈ, કેબીજ એટલે કોબી। ત્યારબાદ આ શેનું ચિત્ર છે? વટાણાનું છે, તો વટાણાને શું કહેવાય? પીઝ કહેવાય, તો તેનો સ્પેલિંગ થશે પી ઈ એ એસ, પીઝ એટલે વટાણા। ત્યારબાદ શેનું ચિત્ર છે? રીંગણનું છે, તમે જોયેલું જ છે રીંગણ, તેને શું કહેવાય? બ્રિંજલ, અને તેનો સ્પેલિંગ થશે બી આર આઈ એન જે એ એલ, બ્રિંજલ એટલે રીંગણ। ત્યારબાદ શેનું ચિત્ર છે? આ ફૂલેવરનું છે, તેને શું કહેવાય? કોલીફ્લાવર કહેવાય, તો તેને સ્પેલિંગ શું થશે? સી એ યુ એલ આઈ એફ એલ ઓ ડબલ્યુ ઈ આર, કોલીફ્લાવર એટલે ફૂલેવર। ત્યારબાદ શેનું ચિત્ર છે? કાકડી, તો કાકડીને શું કહેવાય? ક્યુકમ્બર, અહીં લખેલું જ છે, તેનો સ્પેલિંગ થશે સી યુ સી યુ એમ બી ઈ આર, ક્યુકમ્બર એટલે કાકડી। તો અહીંયા તમે અલગ અલગ શાકભાજીના ચિત્ર જોયા, તેના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ સાથે નામ જોયા, હવે હું તમને એક વિડીયો બતાવું છું, તેમાં બધા શાકભાજીના તમને ચિત્ર જોવા મળશે અને સાથે સ્પેલિંગ ઉચ્ચાર અર્થ પણ હશે। Thank you.
विद्यार्थी मित्रों, तमे विडियो में जोयुं तमने अलग अलग शाकभाजी ना चित्रों जोवा मळ्या अने साथे स्पेलिंग उच्चारत, तो तमने विडियो जोवानी मजा आवी ने अने अलग अलग शाकभाजीनी जानकारी पण मळी। हवे आपणे ज्ञान कसोटी करीशुं, तो एमां पहेलो प्रश्न छे शब्द कोयडो पूरो करो। तो अहींया तमने 1 2 3 4 ए चार बॉक्स आपेला छे અને સામે તેનો ઉચ્ચાર આપેલો છે, તો અહીંયા જે ઉચ્ચાર હોય તેનો સ્પેલિંગ આ બોક્સમાં લખવાનો છે। પહેલા છે રેડિશ, બીજું બ્રિંજલ, ત્રીજું કેબીજ અને ચોથું ચીલી। તો પહેલાં આપણે રેડિશનો સ્પેલિંગ લખીશું। રેડિશ એટલે શું થશે? મૂળો। તો આપણે રેડિશનો સ્પેલિંગ લખીશું પહેલાં, તો પહેલાં આવશે આર, ત્યારબાદ A, D, I, S, અને H, R, E, D, I, S, H, રેડિશ એટલે મૂળો। પછી બીજામાં શું લખવાનું છે? બ્રિંજલનો સ્પેલિંગ, તો આપણે અહીંયા બ્રિંજલનો સ્પેલિંગ લખશું B, R, I, N, J, A, અને L। બ્રિંજલ એટલે શું થશે? રીંગણ। ત્યારબાદ અહીંયા ત્રીજું શું આપેલું છે? કેબીજ, કેબીજ એટલે કોબી, તો આપણે અહીંયા કેબીજનો સ્પેલિંગ લખશું। પહેલાં આવશે C, ત્યારબાદ A, C A, પછી B આપેલો જ છે, ડબલ B આવશે, B, ત્યારબાદ આવશે A, G અને E, કેબીજ એટલે કોબી। પછી અહીં ચોથામાં શેનો સ્પેલિંગ લખવાનું છે? ચીલી, ચીલી એટલે મરચું, તો આપણે અહીં લખીશું C, H આપેલો જ છે, ત્યારબાદ આવશે આઈ, ડબલ એલ આવશે, એલ, અહીંયા એક એલ આપેલો જ છે, અને આઈ, સી એચ આઈ ડબલ એલ આઈ, ચીલી એટલે મરચું। ત્યારબાદ બીજો પ્રશ્ન આવે છે, અહીંયા તમને ત્રણ સ્પેલિંગ આપેલા છે અને સામે ચિત્ર આપેલું છે, તો અહીંયા ચિત્ર છે તેનો સ્પેલિંગ શું થશે? તમારે આમાંથી જે સાચો સ્પેલિંગ હોય તેમાં તમારે ઘાટું કરવાનું છે। તો લેમન, રેડિશ અને ટોમેટો, તો લેમન એટલે શું થશે? લીંબુ, રેડિશ એટલે મૂળો અને ટોમેટો એટલે ટામેટું, તો આ શેનું ચિત્ર છે? ટામેટાનું ચિત્ર છે, તો આપણે અહીંયા ટામેટામાં ઘાટું કરશું। તેવી જ રીતે સામે ટોમેટો, કેબીજ અને બ્રિંજલ, તો ટોમેટો એટલે ટામેટું, કેબીજ એટલે કોબી અને બ્રિંજલ એટલે રીંગણ, તો આ શેનું ચિત્ર છે? કેબીજનું છે, તો અહીંયા તમારે ઘાટું કરવાનું છે। પછી આ શેનું ચિત્ર છે? ગાજર, તો અહીંયા સ્પેલિંગ આપેલા છે કેરટ, રેડિશ અને ઓનિયન, કેરટ એટલે ગાજર, રેડિશ એટલે મૂળો અને ઓનિયન એટલે ડુંગળી, તો આ ગાજરનું ચિત્ર છે, તો આપણે કેરટની સામે ઘાટું કરીશું। ત્યાર પછીનો પ્રશ્ન આવે છે, યોગ્ય જોડકા જોડો, તો એમાં પહેલું આપેલું છે ફૂલેવર, કાકડી, લીંબુ અને બટાકો, અને સામે છે લેમન, પટેટો, કોલીફ્લાવર ને ક્યુકમ્બર। તો આગળ આપણે સ્પેલિંગમાં જોયું ફૂલેવર એટલે શું થશે? કોલીફ્લાવર થશે, તો આપણે તેને તેની સામે જોડીશું। પછી બીજું કાકડી, તો કાકડીને શું કહેવાશે? ક્યુકમ્બર। પછી છે લીંબુ, લીંબુને શું કહેવાશે? લેમન, અને બટાકો, બટાકાને શું કહેવાય? પટેટો। ત્યારબાદ અહીંયા પણ એવી રીતે જોડકા જોડવાના છે, અહીંયા શાકભાજીના સ્પેલિંગ આપેલા છે અને અહીંયા તેનું ગુજરાતી આપેલું છે,
तो पेलो स्पेलिंग छे केरट, तो केरट ने शू कहेवाशे? गाजर। पछी बीजू छे ब्रिंजल, तो ब्रिंजल ने शू कहेवाशे? रींगण। पीस, पीस एटले वटाणा। अने चीली, चीली एटले मरचू। त्यार पछीनो प्रश्न छे, नीचे आपेला गुजराती शब्द माटे अंग्रेजी उच्चार लखो। तो अहीं तमने डुंगळी, रींगण अने कोबी आ त्रण नाम आपेला छे। तो डुंगळी ने शुं कहेवाशे? अनियन। ડુંગળીને કહેવાશે અનિયન, એનો ઉચ્ચાર થઈ ગયો। પછી છે રીંગણ, તો રીંગણને શું કહેવાશે? બ્રિંજલ। તો આપણે અહીં લખીશું બ્રિંજલ। અને શું છે? કોબી, તો કોબીને શું કહેવાશે? કેબીજ। એટલે આપણે અહીં લખ્યું કેબીજ। એવી જ રીતે અહીંયા કોષ્ટક આપેલું છે, કોષ્ટકમાંથી શાકભાજીના નામ શોધી તેની ફરતે ચોરસ કરો અને નામ બાજુમાં લખો। અહીંયા તમને શાકભાજીના નામ આપેલા છે, તેમાં તમારે નામ ગોતીને ચોરસ કરવાનું છે અને તમે જે ચોરસ કરો તે સામે અહીંયા લખવાનું છે। તો પહેલાં આપણે ચોરસ કરીએ છે ટમેટો। તો ટમેટોના સ્પેલિંગ પર ચોરસ કર્યું પછી તમારે સામે લખવાનું છે। પછી છે બીજું, આપણે કેબીજના સ્પેલિંગ પર કરશું CABBAGE, કેબીજ એટલે કોબી। પછી ત્રીજો સ્પેલિંગ બનશે લેમન, LEMON, લેમન એટલે લીંબુ। અને ચોથો સ્પેલિંગ બનશે કેરટ, CARROT, કેરટ એટલે ગાજર। હવે આપણે જે સ્પેલિંગ પર ચોરસ કર્યું છે તેને આપણે સામે લખશું। તો પહેલાં આવશે ટમેટો, TOMATO, ત્યારબાદ કેબીજ, CABBAGE, કેબીજ એટલે કોબી। ત્યાર પછી લેમન, LEMON, લેમન એટલે લીંબુ। અને છેલ્લે છે કેરટ, CARROT, કેરટ એટલે ગાજર।